આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સિવિલ સમિમેના તબીબોની હડતાલ યથાવત છે આજથી ઇમરજન્સી સેવા પણ બંધ કરવાનો તબીબોએ નિર્ણય લીધો છે સુરત સિવિલ સમિમેના તબીબોની હડતાલ યથાવત આજથી ઇમરજન્સી સેવા પણ બંધ કરવા તબીબોનો નિર્ણય સમિમેર હોસ્પિટલમાં સવારથી ઇમરજન્સી સેવા બંધ કરવાનો નિર્ણય જ્યારે નવી સિવિલમાં સાંજે 5 વાગે ઇમરજન્સી સેવા બંધ કરાશે આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ રિવર ડે સ્કૂલમાં ટેસ્ટિંગ કરતા 3 વિદ્યાર્થી પોઝિટિવ આવતા સ્કૂલ 7 દિવસ માટે બંધ કરાઈ આપણે જાણીએ છીએ તેમ હવે શાળાઓ જે ઓફલાઈન ચાલુ કરી છે તો એની અંદર આપણે શાળાઓની અંદર રોજે રોજ 1500 થી 2000 જેટલા ટેસ્ટિંગ 25 થી 30 જેટલી શાળાઓની અંદર આપણે કરીએ છીએ અને એ પૈકી ગઈકાલે આપણે સંસ્કાર ભારતી શાળામાં એક વિદ્યાર્થીની 17 વર્ષની પોઝિટિવ આવી છે અને એક રિવરડેલ સ્કૂલ છે એની અંદર પણ પોઝિટિવ વિદ્યાર્થીની આવી હતી અને ત્યાર પછી આજે ફરીથી ટેસ્ટ કરતાં બીજા 2 વિદ્યાર્થીની પોઝિટિવ આવ્યા છે સો બંને શાળાઓ જે રિવરડેલ અને સંસ્કાર ભારતી શાળા એને 7 દિવસ માટે આપણે બંધ રાખવા માટે સૂચન કર્યું છે અને બંધ કરાવવામાં આવી છે આમ સુરત કોર્પોરેશન દ્વારા જેટલું પબ્લિક ગેધરિંગ પ્લેસ છે તે તમામ જગ્યાઓ ઉપર ટેસ્ટિંગની ખૂબ જ ઘનિષ્ઠ કામગીરી અત્યારે કરવામાં આવે છે તમામ એન્ટ્રી પોઈન્ટ સુરતના એમાં પર્ટિક્યુલર મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ત્યાંથી જે પણ ટ્રેન્સ અથવા તો ફ્લાઇટ્સ આવે છે એ તમામનું ખૂબ જ એક્ટિવલી ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તે ઉપરાંત આપણે જાણીએ છીએ કે જે પણ લોકોએ વેક્સિનના બંને ડોઝ ના લીધા હોય તે એને સ્ટ્રેન્થન કરવા માટે કોર્પોરેશનની અંદર 111% જેટલી કામગીરી ફર્સ્ટ ડોઝની થઈ ગઈ છે પરંતુ 80% જેટલી જ કામગીરી સેકન્ડ ડોઝની થઈ છે અને હજુ પણ 5.5 લાખ લોકો એવા છે કે જે લોકો સેકન્ડ ડોઝ ડ્યુ છે પરંતુ લીધા નથી તો તેને સ્ટ્રેન્થન કરવા માટે અઠવા ઝોન અને તમામ જે જગ્યાએ વધુ પ્રમાણમાં હોટલો રેસ્ટોરન્ટ છે અને લગ્નના મંડપ વાડી છે અથવા તો બેન્ક્વેટ હોલ છે એ તમામ જગ્યાઓ ઉપર વેક્સિનના બંને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે અને એ પ્રકારની સૂચના તમામને મીટિંગ બોલાવી અને આપી દેવામાં આવી છે મારું નામ ડૉક્ટર વૈષ્ણવ મંથન છે કઈ રીતે તમે હડતાલ ઉપર છો શું તમારી માંગણી છે અને કઈ રીતે આપણે નોર્મલી એવું છે કે નીટ પીજીની કાઉન્સેલિંગ પ્રોસેસ શરૂ થાય અને એમાં જૂન જુલાઈ મહિના સુધીમાં આ નવી બેચ એક જોઈન કરી દેતી હોય છે પણ અત્યારે જૂન જુલાઈ મહિના પછી આ ડિસેમ્બર થઈ ગયું હજી કાઉન્સેલિંગની પ્રોસેસ શરૂ પણ થઈ નથી જે નીટની એક્ઝામ લેવાય એ કોરોનાના કારણે પાછું ઠરવાયું હતું ઠીક છે હવે કોરોના તો હાલ પતી ગયો છે અને બીજો બી કદાચ આવી શકે એવું છે પણ પ્રોસેસ એ ચાલુ થઈ જ નથી તો એ શેના કારણે અટવાય છે તો એના મુદ્દા છે કે ઈડબ્લ્યુએસનું રિઝર્વેશનનું એની વાત છે એના કોર્ટમાં કેસ છે ને એની તારીખો પડી જ રહી છે અને કોઈ ધ્યાન આપી રહ્યું નથી તો બસ અમારું સરકારનું ધ્યાન એ એમણે કહ્યું છે કે અમે ફાસ્ટ ટ્રેક ઉપર કરીએ છીએ એવું દર 3 અઠવાડિયા પછી એવું કહે છે પણ કંઈ થતું નથી એ સરકારનું થોડું વ્યવસ્થિત ધ્યાન દોરવા માટે જ આ સ્ટ્રાઇક અમે કરેલી છે કેટલા દિવસ હડતાલ તો હજી ચાલુ રહેશે જ્યાં સુધી અમે સરકાર તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહીં આવે ત્યાં સુધી ડૉક્ટર ભાવિન કાતરિયા આજે બીજા દિવસે અમારી સ્પષ્ટ એ રીતનું 24 કલાક પહેલેથી જ અમે સરકારને અને ગવર્મેન્ટશ્રીને આદેશ મતલબ એ રીતનો પરિપત્ર આપેલો છે કે 24 કલાક સુધી જો અમારી માંગણી માટે કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ નહીં આવે તો ના છૂટકે અમારી ઇમરજન્સી સર્વિસ પણ બંધ કરવી પડશે તો આ રીતનું અમે જણાવેલું છે અને અમે આશા રાખીએ છીએ કે કંઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ સરકાર તરફથી અને અમારા ગવર્મેન્ટ તરફથી જોવા મળે આમ જનતાને પરેશાની થશે તમે શું કરશો આમ જનતાની પરેશાની માટે અમે 24 કલાક પહેલાં જ ગવર્મેન્ટશ્રીને આના માટે જાણ કરેલી છે કે જો 24 કલાક સુધી કંઈ પણ અમારું પોઝિટિવ રિસ્પોન્સ નહીં આવે તો ના છૂટકે અમારે આ કરવું પડશે અને આમાં અમારી પાસે સહમતિ નથી આ વસ્તુ કરવા માટે બટ માંગણીને આજ સુધી અમારે જવું પડે છે કે ઇમરજન્સી સર્વિસ પણ બંધ કરવી પડે અત્યારે અહીંના 3-3 વર્ષના રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર જોડાયેલા છે અને સ્મિમેરના બી બધા ડૉક્ટરો જોડાયેલા છે અમારી માંગ જે છેલ્લા 1 વર્ષથી નવા ફર્સ્ટ યરની રિક્રુટમેન્ટ કરવામાં નથી આવી રહી વારંવાર એમાં જે લેટ કરવામાં આવે છે પ્રોસેસને તો એ પ્રોસેસને જલ્દી કરવામાં આવે અને ફર્સ્ટ યર રેસિડેન્ટની રિક્રુટમેન્ટ કરવામાં આવે મનસુખ માંડવીએ વચમાં કંઈક તમને નિવેદન આપ્યું એમણે 3 દિવસનું રાહ જોવાનું કીધેલું હતું કે 3 દિવસ સુધી વેઇટ કરો એ સરકારશ્રીને જાણ કરે છે પણ કંઈ પણ લેખિતમાં અમને એનો કોઈ પણ પરિપત્ર મળેલો ના હતો તો પછી અમારે હડતાલ પર જવું પડ્યું અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા